मित्रों मित्रों हूँ छू डॉक्टर महेश दाफड़ा। मित्रों करंट अफेयर्स ना आ 31मा एपिसोड में आप सबनु हार्दिक स्वागत है। दोस्तों एजुकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल माध्यम थी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भणी लीए ए उपक्रम लई अने आपनी समक्ष प्रस्तुत थवानो एक मने अवसर प्राप्त थाय छे, हूँ धन्यता अनुभवु छू। दोस्तों दर रविवारे करंट अफेयर्स ए एपिसोड लई अने अपनी समक्ष प्रस्तुत थई रह्यो छु। आजे 31मो एपिसोड अपनी समक्ष प्रस्तुत करवा जई रह्यो छु त्यारे खरेखर हूँ खूब ज आनंद अनुभवी रह्यो छु। मित्रों एज्युकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल माध्यमथी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भणी लईए ए उपक्रम अने दर रविवारे करंट अफेयर्स लई अने अपनी समक्ष प्रस्तुत थवानो अवसर प्राप्त थाय छे, आनंद अनुभवु छु। मित्रों आज करंट अफेयर्सनो एपिसोड हूँ अपनी समक्ष रजू करूँ छूँ ए हाल एक स्पर्धात्मक परीक्षा की तैयारी करवानो एक जबरदस्त माहौल जारे चाली रह्यो छे त्यारे जे विद्यार्थी दोस्तों स्पर्धात्मक परीक्षा की तैयारी कर रहा है एवं विद्यार्थियों सुधी आ वीडियो पहुँचाड़जो अने आप पण आ यज्ञ कार्यना सहभागी बनशो एवी हूँ आपनी पासे अपेक्षा राखू छूँ। मित्रों अहीं एक बाबत ए पण खास स्पष्टता करी लऊं छूं कि हूँ जे अहीं समाचार प्रस्तुत करी रह्यो छूं ए मारा ज्ञाननी मर्यादाने प्रस्तुत करी रह्यो छूं। संभव छे कोई क्षति होय तो ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરજો। ચાલો જોઈએ આ અઠવાડિયાના કરંટ અફેયર્સને। કાયરોમાં યોજાયેલ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપમાં ભારતની રાહી સરનાબોત, એશા સિંઘ, રિધમ સંગવાની મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। ભારતે સિંગાપુરને 17-13થી પરાજય આપ્યો હતો। ભારતનો આ ઇવેન્ટનો ત્રીજો ગોલ્ડ છે અને મેડલ ટેસ્ટમાં ભારત બીજા ક્રમે છે। દોસ્તો ભારતના આ ચુનંદા ખેલાડીઓને આપણે ખૂબ સારી શુભકામનાઓ પાઠવી છે। તાજેતરમાં જ પુણેમાં છત્રપતિ શિવાજી મહારાજની 9.5 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું અનાવરણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ છે। તાજેતરમાં જ આંધ્રપ્રદેશની પ્રિયંકા નુટકી ભારતના 23મા મહિલા ગ્રાન્ડ માસ્ટર બનેલ છે। આપણે આ દીકરીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ, શુભકામનાઓ પાઠવીએ છીએ। ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ TDSAT, યાદ રાખજો મિત્રો ફૂલ ફોર્મ ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ TDSAT ના અધ્યક્ષ તરીકે DN પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। TDSAT નું મુખ્ય કાર્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે, જેની સ્થાપના વર્ષ 2000ની અંદર કરવામાં આવેલ છે, 2000ની સાલમાં કરવામાં આવેલ છે। મિત્રો તાજેતરમાં જ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ દ્વારા ડોનેટ અ પેન્શન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત આ અને શ્રમ મંત્રાલય ભારત સરકાર દ્વારા ડોનેટ અ પેન્શન અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે। મિત્રો ખાસ આ ઘટના આને આપણે યાદ રાખીશું। તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભારતનું સૌથી મોટું વેપાર અને સાંસ્કૃતિક કેન્દ્ર મુંબઈ ખાતે ખોલવામાં આવેલ છે। મિત્રો તાજેતરમાં જ મહિલાઓ માટે સમર્થ અભિયાન ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા સમર્થ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાનનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણે દ્વારા કરવામાં આવેલ છે। સમર્થ અભિયાનનો મુખ્ય હેતુ નાણાકીય વર્ષ 2022-23માં મહિલાઓને કૌશલ્ય વિકાસ અને બજાર વિકાસ સહાય પૂરી પાડવા અને ગ્રામીણ ઉપનગરીય વિસ્તારોમાંથી 7500થી વધુ મહિલા ઉમેદવારોને તાલીમ આપવાનો મુખ્ય ઉદ્દેશ સમર્થનો રહેલો છે। મિત્રો 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 8 માર્ચ ખાસ આપણે યાદ રાખીશું। તાજેતરમાં જ બાંગ્લાદેશના ઢાકા ખાતે સ્ટડી ઇન ઇન્ડિયા 2022ની બેઠકનું આયોજન કરવામાં આવેલ। આ બેઠકનું ઉદ્ઘાટન બાંગ્લાદેશના શિક્ષણ મંત્રી ડોક્ટર દીપુ મોની દ્વારા કરવામાં આવેલ છે। સ્ટડી ઇન ઇન્ડિયા
2022. મિત્રો, તાજેતરમાં જ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ડેનિયલ મેવને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2022નું મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. આ મહારથીને, ખેલાડીને આપણે ખૂબ સારી શુભકામનાઓ પાઠવીશું. દોસ્તો, મિત્રો, તાજેતરમાં જ ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હોયસલાના મંદિરોને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવામાં આવ્યા છે. ખાસ યાદ રાખીશું દોસ્તો, હોયસલાના મંદિરોને વર્લ્ડ હેરિટેજની જે યાદી બને છે એમાં સમાવવામાં આવ્યા છે. આ સાથે બેલુર, હક્કેબીડુ તથા સોમનાથપુરાના મંદિરોને પણ વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવામાં આવ્યા છે. આ મંદિરો કર્ણાટક રાજ્યમાં આવેલા છે, આ પણ આપણે યાદ રાખીશું. દોસ્તો, તાજેતરમાં ભારતના શ્રી પી આર શ્રીજેશને વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવેલ છે. શ્રી પી આર શ્રીજેશ તે ભારતની હોકીની રમત સાથે સંકળાયેલ ખેલાડી છે. આપણે શ્રી પી આર શ્રીજેશને ખૂબ 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 સારી શુભકામનાઓ પાઠવીએ છીએ. દોસ્તો, આ સાથે આજના કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર દોસ્તો આપ સૌને નમ્ર નિવેદન છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ હું આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું અને દર રવિવારે કરંટ અફેર્સ લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત થવાનો એક મને અવસર પ્રાપ્ત થાય છે. દોસ્તો, મિત્રો, તમને આ બંને ઉપક્રમો પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરી અને મને પણ એક જાતનું પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે. ચાલો દોસ્તો, ફરી પાછા મળીશું. ત્યાં સુધી ભારત માતા કી જય.